ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ અંગે છૂટ મળી તે ગુજરાતના ઇતિહાસમાં પહેલો કિસ્સો છે. સરકારના નિર્ણયને લોકો દ્વારા અયોગ્ય ગણાવાયો હતો. બીજી તરફ કેટલાક લોકો આ નિર્ણયને યોગ્ય પણ ગણાવી રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ આ નિર્ણય અંગે અમદાવાદના લોકોનું શું કહેવું છે. ગાંધીના ગુજરાતમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે, દારૂબંધીને લઈને નિયમો જે છે તે કડક કરવામાં આવતા હોય છે. ત્યારે દારૂના વિશે જ્યારે પણ વાતો કરવામાં આવે છે ત્યારે પ્રતિબંધની જ વાતો કરવામાં આવતી હોય છે. ત્યારે ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન જે છે તે આપવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે ગિફ્ટ સિટીમાં જે મુલાકાતીઓ આવશે ત્યાંના જે લોકો જે છે તેને દારૂ પીરસવામાં આવશે અને એ લોકો માટે દારૂબંધી જે છે તે હટાવવામાં આવશે. એટલે કહી શકાય કે હવે જે પ્રમાણે દારૂબંધીની જે છૂટ આપવામાં આવી છે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ખાતે, તો આપણા શહેરના કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું કે ખરેખર દારૂબંધી હોવી જોઈએ કે દારૂની છૂટી હોવી જોઈએ તેની વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો શું નામ છે આપનું? મારું નામ સુધીર બુંદેલા. સુધીરભાઈ, મોટી મોટી વાતો કરવામાં આવે છે દારૂબંધીને લઈને, નિયમો કડક કરવામાં આવતા હોય છે. શું તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે દારૂબંધી હોવી જોઈએ કે છૂટી હોવી જોઈએ? આ 25 વર્ષની સરકાર તદ્દન ફેલ હતી. આ ગિફ્ટ સિટી બનાવી છે એ તદ્દન ફેલ છે. નથી આ લોકો ઉદ્યોગપતિ લાવી શક્યા, નથી કંઈ કરી શક્યો, ન કંઈ વિકાસ કરી શક્યો. હવે એક નવું ઘટકડું લાવીને ઊભા કર્યા ઉદ્યોગપતિને. શું દારૂ પીવડાવે અહીંયા ગાંધીનગરમાં લાવવાના છે? હું સખત શબ્દમાં વિરોધ કરું છું. કેમ કે આ ગાંધીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું જૈનોની ભૂમિ છે, સ્વામિનારાયણની ભૂમિ છે. એટલે હું આ ગાંધીનગરના સરકારમાં જે બેઠેલી સરકારને સદન શબ્દમાં વિરોધ કરી રહ્યો છું. શું અમારું ગુજરાત બગાડવા માંગો છો? અમે વિરોધ કરીએ છીએ. આવનાર દિવસોમાં રોડ ઉપર બી ઉતરવાની તૈયારી રાખી છે કે જો આ ગિફ્ટ સિટીનું તદ્દન પાછું નહીં લે દારૂનું પીરસવાનું તો અમે વિરોધ કરવાના છે. 100% એ ફાઇનલ છે. ખાસ કરીને જો વાત કરીએ તો દારૂબંધીની વાત થતી હોય, યુવાઓ છે, મહિલાઓ છે, આ લોકોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો છૂટ આપવામાં આવે તો એ લોકો પર શું અસર થશે આની? અત્યારે યુવાધનને જે ડ્રગ્સના મારફતે બધા ફૂલ પકડાય છે. ડ્રગ્સ અત્યારે કોઈ પણ એરિયામાં જો ડ્રગ્સ મળે છે એવી રીતે આ સરકાર એક દારૂ પીરસવાનું નવું એક ઘટકરું ગાંધીનગરમાં જે સારામાં સારી આપણા સચિવારામાં બધા સારા લોકો રહેતા હોય ત્યાં એક દારૂ પીરસવાનો ધંધો ચાલુ કર્યો છે. શું સરકારને બીજી કોઈ આવક નથી એટલે દારૂની આવક ઉપર એમને તાઇફા કરવાના છે? એટલે આ જે કરી રહ્યા છે એ તદ્દન ખોટું રહ્યા છે. હું બહુ શબ્દોમાં વિરોધ કરી રહ્યો છું. દારૂબંધી હોવી જોઈએ, દારૂ છૂટી વેચાવું ના જોઈએ ગાંધીના ગુજરાતમાં. જી બિલકુલ, સારી વાત કરી છે કે દારૂબંધી હોવી જોઈએ. અન્ય પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. દારૂબંધીની જે છૂટ આપી છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આને? તદ્દન હું તો વખોડું છું, કારણ કે આ ગાંધીની અને સરદાર વલ્લભભાઈ પટેલની સર્વ ભૂમિ છે. અને અહીંયા આજે રાત્રે 2 વાગે 3 વાગે જ્યારે પણ હોય તો મહિલાઓ બે ફાર્મ આમ જ રોડ પર ફરે છે, કોઈ ડર વર વગર જ ફરે છે. અને આ દારૂની છૂટ આપશે તો લોકો દારૂ પીને ફરશે તો એ મહિલાઓ જોડે કંઈ પણ અનિચ્છનીય બનાવ બની શકે છે. અને એના માટે હું તો વિચારું છું કે આ દારૂબંધી રહેવી જોઈએ, આને પરમિશન ના આપવી જોઈએ અને બંધ જ કરવી જોઈએ. જી બિલકુલ, સરસ વાત કરી કે દારૂબંધી હોવી જોઈએ, જેનાથી લઈને કહી શકાય કે યુવા ધન જે છે, મહિલાઓ જે છે તે પણ કંઈક ને ક્યાંક અસુરક્ષિત હોય તે પ્રમાણેનું જોવા મળ્યું છે. અન્ય પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દારૂબંધી શું કહેશો તેના માટે? દારૂબંધી હટાવી જોઈએ, દારૂ ચાલુ ના કરવું જોઈએ. દારૂ ખરાબ વસ્તુ, પબ્લિક આમાં બગડે છે, પબ્લિક નુકસાન થાય છે, ઘર બગડે છે લોકોના, દારૂબંધી હટાવી જોઈએ. જી બિલકુલ, એટલે કહી શકાય કે શહેરીજનો જે છે તે ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે દારૂબંધી ગુજરાત ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, કોઈ જગ્યા પર તેને છૂટ ના આપવી જોઈએ. અન્ય પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દારૂબંધી ક્યાં હોય, કિસ તરહ સે આપ દેખ રહે હો, ક્યાં હોના ચાહીએ દારૂબંધી? હોના ચાહીએ કે છૂટ દેની ચાહીએ કિસ જગ્યા પે? દારૂબંધી તો બિલકુલ હોની ચાહીએ, ક્યુંકિ દારૂ જો શરૂ હો જાયેગા અમદાવાદ મેં પૂરા ગુજરાત મેં તો દારૂ કી અસર સે પૂરા ગુજરાત બિગડ જાયેગા, ઉસકા સંતુલન બિગડ જાયેગા, યહાં કી જનતા બિગડ જાયેગી. ક્યુંકિ યહાં કી જનતા બહોત હી વો સેન્સિટિવ હૈ, ક્યુંકિ થોડા સા ભી કુછ હો જાયેગા યહાં ગુજરાત મેં તો પૂરા એ માહોલ પૂરા ગુજરાત કા બિગડ જાયેગા. જૈસે અભી દેખતે હૈ કે ગુજરાત અભી ડેવલપમેન્ટ કર રહા હૈ તો ઉસકા ઉસ દારૂ કે હિસાબ સે ડેવલપમેન્ટ પૂરા રુક જાયેગા, યહાં કી જનતા બિગડ જાયેગી ઓર બહોત હી યહાં હાલત બુરી પૂરી ખરાબ હો જાયેગી. જૈસે એમપી કી હૈ, જૈસે બિહાર કી હૈ, ઇસી હાલત યહાં પે ગુજરાત કી ભી હો જાયેગી દારૂ કે હિસાબ સે. બિલકુલ સરસ વાત કરી કે જે પ્રમાણે અન્ય રાજ્યોમાં જે ગુનાહિત કાર્યો થતા હોય છે તેવા કાર્યો ગુજરાતમાં શરૂ ના થઈ જાય તે પ્રમાણેનું પણ આ લોકોનું કહેવું છે. ફરી વાર સુધીરભાઈ પાસે જઈશ. સુધીરભાઈ શું કહેશો? અત્યારે દારૂ પીધેલામાં હિટ એન્ડ કેસ બહુ વધ્યા છે, હજુ એ લોકો જેલમાં છે.
નવ લોકોની જિંદગી. જો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પીને નીકળશે તે પોલીસ સ્ટાફને સન્માન કરવા માટે જે ઇનામ અમારા માન્ય સિંહ કમિશનર સાહેબે રાખ્યું છે, હવે એ પોલીસ સ્ટાફ બહાર ગિફ્ટ સિટીની આગળ આવીને ચાર રસ્તા પર પકડશે તે એમ કહેશે ગિફ્ટ સિટીમાં પીના શું એને જવા દેવાનો કે નહીં જવા દેવાનો. બીજું ઇટન રેડ કેસ હશે જેના છોકરા મૃત્યુ પામશે કે કોઈની મા બહેન મૃત્યુ પામશે એની જવાબદાર શું આ સરકાર લેશે? એટલે આપના માધ્યમથી સરકારને એક પ્રશ્ન કરવા માંગુ છું. જી બિલકુલ જી, એટલે કહી શકાય કે શહેરીજનોની પણ ફક્ત એક જ માંગ છે કે જો દારૂબંધી જે છે તે હટાવવામાં આવશે તો કહી શકાય કે સ્ત્રીઓ જે છે તે અસુરક્ષિત રહેશે, યુવાધન જે છે તે પણ રોડાશે, અને કહી શકાય કે અન્ય રાજ્યોમાં જે પ્રમાણે ગુનાહિત કાર્યો જે દિવસે ને દિવસે વધી રહ્યા છે તે પ્રમાણે આપણા ગુજરાતમાં પણ કહી શકાય કે ગુનાહિત કાર્યો જે છે તે જોવા મળશે. કેમેરામેન ભાવિન સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, અમદાવાદ.